વોરિયર્સ એવા મેડિકલ સ્ટાફ પર આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ રહી છે, ત્યાં બીજી તરફ મહેસાણામાં આવા જ મેડિકલ સ્ટાફ સાથે અન્યાય થઈ રહ્યો છે. વડનગરની સિવિલમાં કામ કરતા નર્સિંગ સ્ટાફમાં અત્યારે રોષ છે. આવી કપરી સ્થિતિમાં જીવ જોખમમાં મૂકીને તેઓ કામ કરી રહ્યા છે અને તેમને પૂરતો પગાર પણ નથી મળતો. જીએમ ઈઆરએસ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે હડતાલ કરી છે. 163 કર્મચારીઓનો આરોપ છે કે તેમનું નિયત વેતન 21,300 છે, પરંતુ તેમને માન્ય 12,000 જ અપાય છે, જેનો વિરોધ કરતા નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયું છે અને એક સપ્તાહમાં વેતન નહીં ચૂકવાય તો 2 મહિનાની માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જેઓ જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેમની સાથે આવી મજાક કેમ? શું આ કર્મચારીઓ પૂરતો પગાર મેળવવાના હકદાર નથી? જેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર, તેમના પરિવારની ચિંતા કર્યા વગર ફરજ નિભાવી રહ્યા છે, તો શું સત્તાધીશોની ફરજ નથી તેમની ચિંતા કરવી? ત્યારે અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી અમારી સાથે જોડાયા છે. મનીષ, એક તરફ કોરોના વોરિયર્સ એવા તબીબો પર પુષ્પ વર્ષા, અને ત્યાં બીજી તરફ આવું અમાનવીય વર્તન કે જે જીવની ચિંતા કર્યા વગર ફરજ નિભાવી રહ્યા છે તેમના જ પગારમાં કાપ? જે આપણે જાણીએ, વડનગરની જે હોસ્પિટલ છે જેમાં કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, એ જ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ એવા 163 નર્સિંગ સ્ટાફ અત્યારે હડતાલ પર ઉતરેલા છે. એમની જે રજૂઆત છે, જેમાં એમને લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા નિયત કરેલ લઘુત્તમ વેતન રૂપિયા 21,364 નિયુક્ત એજન્સી દ્વારા ચૂકવવામાં આવશે, પરંતુ એજન્સી દ્વારા આ સ્ટાફને રૂપિયા 12,000 એપ્રિલ માસમાં વેતન તરીકે ચૂકવવામાં આવ્યું હતું. અને આ બાબતે પૂછવામાં આવતા તો પણ એમને કોઈ પણ પ્રતિ ઉત્તર મળ્યો નહોતો. ત્યારે ગુજરાતમાં કોવિડ-19ની મહામારીમાં નર્સિંગ સ્ટાફ સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરી રહ્યો છે, તેવામાં તેઓ પોતાના જાન કે પરિવારની પણ ચિંતા કર્યા વગર ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સરકાર પાસે એમને જે મળવાપાત્ર વેતન છે નિયમિત અને નિયત દરે ચૂકવાય તે એમનો હક માગી રહ્યા છે, તે ચૂકવા તે કેમ નથી ચૂકવાતો એ એમનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, જેને લઈને આ સવાલો ઉઠી રહ્યા છે કે કોરોના વોરિયર્સ માટે જ આ અન્યાય કેમ? ત્યારે આ સમગ્ર જે સ્ટાફ છે તેમને એમની માંગણી રજૂઆત કરી છે કે જે બાકીનો પગાર છે એક સપ્તાહને એમ ચૂકવવામાં આવે નહીં તો આગામી 2 મહિના માસ સીએલ પર ઉતરવાની ચીમકી આપશે. જી મનીષ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, મહેસાણામાં કોરોના વોરિયર્સ સાથે અન્યાયની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી, કારણ કે તેમનો જે 21,300નો પગાર છે તેની બદલે તેમને માત્ર 12,000 ચૂકવવામાં આવ્યા છે. જે જીવના જોખમ સાથે કોરોના વોરિયર્સ કામ કરી રહ્યા છે તેમની સામે આવી મજાક શા માટે કરવામાં આવી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. જો તેમની માંગ એક અઠવાડિયામાં નહીં સંતોષાય, બાકીનો પગાર તેમને જો એક અઠવાડિયામાં ચૂકવવામાં નહીં આવે તો તેઓ 2 મહિનાની માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો કુલ 163 જેટલા કર્મચારીઓ છે નર્સિંગ સ્ટાફના, અને અન્ય મળીને તેમણે આખરે કંટાળીને તેમની સાથે અન્યાયની લાગણી તેમને થતા તેમણે હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. એક અઠવાડિયામાં તેમનો જો બાકીનો પગાર તેમને ચૂકવવામાં નહીં આવે તો તેઓ 2 મહિના માસ સીએલ પર ઉતરી જશે. અત્યારે કોરોનાનું સંક્રમણ છે અને તે વચ્ચે આ તબીબી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ પોતાના જીવની, પોતાના પરિવારના જીવની ચિંતા કર્યા વગર જ્યારે ફરજ નિભાવી રહ્યું છે, ત્યારે સંચાલકોની પણ ફરજ છે કે તેમને પૂરતો પગાર મળી રહે. કારણ કે એક તરફ કોરોના વોરિયર્સ કે જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે તેમના ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે, તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે, ઠેર ઠેર તેમને સન્માન આપવામાં આવી રહ્યું છે, ત્યાં તેમની સાથે થતો આ અન્યાય કેટલો યોગ્ય છે? તો આપણી સાથે નર્સિંગ સ્ટાફમાંથી જ એક કર્મચારી હાર્દિકભાઈ પ્રજાપતિ આપણી સાથે ફોન લાઇન પર જોડાયેલા છે. હાર્દિકભાઈ, જાણકારી મળી છે કે આપ એક કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહ્યા છો, દેશમાં આ કોરોના વોરિયર્સનું જ્યાં સન્માન થઈ રહ્યું છે ત્યાં આપના પગારમાં કાપ મુકાયું છે, આખરે શું સત્ય બાબત છે? એકચ્યુઅલી મેડમ, એવું છે કે આમાં ગવર્નમેન્ટે જ્યારે અમને જાહેરાત કરી લીધી 28 ફેબ્રુઆરીએ નર્સિંગ યુનિયન સ્ટાફમાં ફૂલ પગાર આપવામાં આવશે 21,000 રૂપીઝ. તો અત્યારે અમને આઉટસોર્સિંગ વાળાએ જે રાબેતા મુજબ સેલેરી આવતી હતી એ સેલેરી અત્યારે આવે છે અમારે. તો અમારે સેલેરી બાબતનો મેન પ્રોબ્લેમ છે, કેમ કે અમને કોવિડ-19 ડ્યુટીમાં મૂકે છે તો બી અમને સેલેરી આપતા નથી પૂરી. જી, કોઈની પાસે આપના દ્વારા રજૂઆત કરાઈ છે, શું જવાબ મળી રહ્યો છે? હા, તો અમે લેખિતમાં લખીને આપેલું છે, રાજદીપના ઓનર મનીષભાઈ પટેલને આપેલું છે અને અધિક્ષક સાહેબને બી આપેલું છે. તો એમને અમને કઈ જવાબ આપવા માટે તૈયાર નથી, તો અમે સ્ટ્રાઇક ઉપર ઉતરેલા છીએ અત્યારે.
तो आपना पगार में जे काप मुकवामां आव्यो के 21,000 मांथी सीधा 12,000 ज अपाया छे, तो कोई कारण आप्युं छे? कारण कोई नथी आप्युं अमने, के गवर्नमेंटे कंईक नवी कंईक एवुं कीधुं छे के खातुं खोलावानुं, तो अमने बे महिनाथी एवुं कंई कीधुं नथी जे खातुं खोलावानुं, अत्यारे अमने एम के छे के 7 दिवस अमने टाइम आपो के खातुं खोलावा माटे। તો બીજી બધી બ્રાન્ચમાં ગાંધીનગરમાં અને અમદાવાદમાં બધા ફૂલ સેલેરી કરી દીધી છે, તો એ વખતે એમને બ્રાન્ચનું નહોતું કીધું, અમને અહીંયા ત્યારે એમ કે છે કે ગવર્મેન્ટ એવું કીધું કે બ્રાન્ચ ખોલાવવાની નવી એકાઉન્ટ માટે। જી, આગામી પગલું શું રહેશે આપનું? અમારે જો અમને કંઈક જવાબ આન્સર નહીં આપે તો અમે સ્ટ્રાઇક ઉપર લાગુ જાડે જ રહીશું। જી હાર્દિકભાઈ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો આ હતા એ કર્મચારી કે જેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોના વોરિયર્સ સાથે તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે તેમના જ